પધારેલા વડીલો, મિત્રો, મુરબીઓ, માતાઓ, બહેનો, ઇતિ વિશેષ પ્રાતવની પૂજ્ય બાપુ પધાર્યા છે, છત્રાવાથી ભુવાતા પધાર્યા છે, અમારા વડીલ મુરબી જીવાભાઈ બિરાજમાન છે, હોનાની હાંકલે બાંધી તો ના આવે એવા વડીલો એક પ્રેમના તાતણે બધાને જે આવ્યા છે, જવાહરભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ પીઠિયા, બીજા વડીલો અને સગાવાલા, આજનો કાર્યક્રમ આપ સૌને ખ્યાલ છે, વધારે કહેવાની જરૂર નથી બાપ, પણ જે પ્રસંગે હું તમે મળ્યા છે, જે નિમિત્તે હું તમે મળ્યા છે, એક વિરલ વ્યક્તિત્વ અને ભજનાનંદી આત્મા એવા અમારા વડીલ મુરબી દલુભાઈ ગઢવી, અને એમની આ તિથિ પ્રસંગે, એમની તિથિ નિમિત્તે હું તમે મળ્યા છે. ઘણા સમયથી, જોકે બે વર્ષ પહેલા દર વર્ષે તિથિ તો ઉજવાતી જ હોય જવાહરભાઈ, પણ કોરોના પહેલા જનકે મને વાત કરી કે આ રીતનું આયોજન આપણે એક વખત બાલોટમાં કરીએ તો કેમ મામા, ચોક્કસ એમાં સવાલ નથી, અને આ તારી જે ઈચ્છા છે ને, ઈચ્છા પૂરી થાય જ, કારણ કે તારા પિતાશ્રીનું ભજન એવું હતું. તારા પિતાશ્રીનું ભજન હતું એટલે બહુ સરસ રીતે આ એક આયોજન, અને એમાં પધારેલા મહેમાનો, સગાવાલાઓ જે હાજરી આપી છે એ બધાનું, જોકે બાપા સ્વાગત કરવાનું ન હોય, પણ હું હૃદયથી કહું છું કે આપ સૌએ જે અટાણે આ પરિસ્થિતિમાં, એમાંય મોહિસમ ટાણે જે આ પરિવાર માટે જે સમય ફાળવ્યો છે ને, એ બદલ આપ સૌને હું લાખ લાખ ધન્યવાદ આપું છું. બાકી તો દિન ગણતા માસ ગયા, વરહે આતરિયા, સુરત ભૂલી સાહેબા ના મેં વિસરી, તો બીજું તો શું, પણ મા ભગવતીને આપણે પ્રાર્થના કરી કે હે મા, હે જગદંબા દેવી, દી ઘણા તું પાધરી એ મા દી પાધરા, આ હોય કો કફરી તણા તો એને વેલા ટાળજે વરુડી, અને ચિતે રહેલ અમારા ચાકલા તારે બારણે બાંધા બાય, એમાં ઉણપ્રિય કા આય તો હવે રંગ પુરુજે રવેચી, અને જે કર માલી જાલીયું મારી મારી આરત આંગળીયું, જગદંબા હવે ન મેલજે, કારણ કે આ તો અમારી પાપા પગલી. અને એથી આગળ વાત કરું તો જામનગર કવિ નારદાનજી બાપુ બાલિયા તો ન્યા લગી લખે કે હે માં, હે ભગવતી, અમારે કોર્ટે ન હોય ને અમારે કાયદો ન હોય, તો માં દીકરાને પ્રશ્ન કરે કે બેટા હોય શું, કે તું કોર્ટ, તું કાયદો, તું અમારો ઇન્સાફ, તું કોર્ટ, તું કાયદો અને તું અમારો ઇન્સાફ, કાં તો સજા કરી દે માવડી, કાં તો કરજે ગુના માફ, તું કોર્ટ, તું કાયદો, તું અમારો ઇન્સાફ, કાં તો સજા કરી દે માવડી, કાં તો કરજે ગુના માફ. માં જગદંબા ભગવતી ભેળિયા વાળીને મેં યાદ કર્યા. આપ સૌ વડીલોનું ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું, અને બીજી વાત આપને એ કરું, જોકે આપને બધાને ખ્યાલ હોય, પણ જતીન અને જનક આ બે ભાઈઓ છે ને, આપણા માટે એના માટે આનંદની ગૌરવની વાત તો એ છે બાપ, કે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ભાણે જ છે. હું ઘણી વખત સ્ટેજ ઉપર સંચાલન કરતો, અને વધારે જવાહરભાઈ વાત કરું તો ભીખુદાનભાઈ મને એમ કહે કે ના એટલું બધું નહીં, પણ જે સત્ય છે એ તો મને કહેવા દે. હું ઘણી વખત જવાહરભાઈ મરડાના સ્ટેજ ઉપરથી પણ બોલ્યો છું કે માણસ મહેનત કરે તો સફળતા મળે, સાહેબ તકદીરમાં હોય સફળતા મળે એમાં સવાલ નથી, પણ એ સફળતાને કેમ જીરવવી શીખવું હોય તો ભીખુદાન ગઢવીને મળવું પડે, મળવું પડે, મળવું પડે.
चारण ज्ञाति नु गौरव समग्र आपणो गुजरात नु गौरव अने साहेब पद्मश्री नो इल्काब मळ्या पछी पण ज्यारे मळो त्यारे चेहरानी रेखा न फरे करोड़पतिने मळे तो हूँ नानामां नाना माणसने मळे तो हूँ एवं आपणो गौरव वडील मुरबी भिकुसानभाई गढवी आ स्टेज पर बिराजमान छे। इथे आगळ वात करूं तो जेमनी पाहेथी भजनो सांभळवा अने भजनना कंईक जुदा केळा पाड्या छे एम कहूं तो कही शकाय एवा परसोत्तम परिबापू अहींया स्टेज पर बिराजमान छे एमने पण तालियोथी वधावी लेजो बात। इथे आगळ वात करूं तो भजननी दुनियानुं एक जबरू नाम आजथी वर्षो पहेला साहेब ज्यारे कच्छमां सारामां सारा भजनी कहें कि प्रांत भजनी नारायण बापू तो कई कच्छमां होय प्राणलाल व्यास तो कई कच्छमां होय बटुक महाराज बार पटोड़ी वाला तो कई कच्छमां होय एमना दीकरा शैलेष महाराजनी हाजरी छे स्टेज पर ए पण आजना कार्यक्रममां भाग लेवा अने इथी आगळ वात करूं जे कविदाद माँ भगवती ना दुहा लखे मध दरिये तोफान माँ तमारू हयू नोरिये हाथ तो एने केजो कि माँ खोड़ियार ने एक वार याद करे ई कविदाद ने एक वक्त एम पण लखवू पड्यू के धीरा रे धीरा तू वगाड काल जाम वागे से टेरियो तबला उपर संगत आपे छे अमारे भरतभाई मकरिया ने एमनी बाजूमां प्रकाशभाई एमने पण तालियोथी वधावी लेजो बेनजोनी दुनियानो एक जबरू नाम साहेब चंदुभाई डाभी एमनी पण हाजरी छे आ बाजु जे मदिराना माणिंगरो छे અમારે મગનભાઈ તો બહુ જૂના જાણીતા અમે તે દી નહોતા કાંઈ તે દી હતા અને આજે છે હજી કેટલું રહી એમ કઈ નથી હા પછી અમારા પછી લગભગ આ છે જોર હા ક્યું કાર્ડ લઈને રખડે એ જ નક્કી નથી એક ઉસ્તાદ અતુલભાઈ બહુ સારામાં સારા ઉસ્તાદ છે એમને પણ તાળીઓથી બાપ વધાવી લેજો માફ કરજો વાતમાં થોડીક મારી ભૂલ થઈ હતી એટલે મગનભાઈ છે એમની બાજુમાં પ્રકાશભાઈ સારામાં સારા મજીરા વાદક અને એમની બાજુમાં મનોજભાઈ મનોજભાઈ મકવાણા એટલે સારામાં સારો મજીરાનો માણીંગ હા અને આ બધા નહીં એમ કહેતા ને તો ખી જાય મારા પાડો મરીએ મને ખબર હોય ને મનોજ અમારે ગાડીમાં જતા હોય ને બાપુ કાંઈ બોલે નહીં ભૂવા તો કાંઈ વાતચીત ન કરે એક દી ગાડીમાં મેં કીધું હું કહું મનોજ તું કાંઈ ગાડીમાં બોલ નહીં મન કે નૈકિરા વક્તાઓને જ શું કરવા કોઈ ખાંભરવા વાળું જોઈએ નહીં કે આવું મને કીધું હા એ ગહન છે એટલે આજના કાર્યક્રમનો સંચાલનનો દોર મને સોંપવામાં આવ્યો છે તો એક એક કલાકારોનું અનુકૂળતા એ બાપ રજૂ કરતો રહીશ રજૂ તો શું કરવાની હોય આવા વિદ્વાનો છે આવા વડીલો છે એને મારે તો વિનંતી કરવાની હોય કે આપ રજૂ થાવ પણ બીજી વાત આપને એ કરું કે આપ જે પધાર્યા છો સતીનની અને જનકની ઘણી એક હૃદયની ભાવના અને આપને જોઈ બધાને લખનભાઈ એ એટલાય છોકરા રાજી થયા છે આજે આ બધાને જોઈને એટલે અમારા જીવાભાઈની હાજરી છે બીજી વાતો કરશું સારામાં સારા માઇકની વ્યવસ્થા ગેબી ધોની અમારે નતુભાઈ બેઠા છે એમને પણ તાળીઓથી વધાવી લેજો એટલે બીજી વાતો કરતા પહેલા વધારે સમય નહીં લેતા હું શૈલેષ મહારાજને વિનંતી કરું કે ગણપતિની વંદના લઈ પોતે વધારે જેટલી આપની શાંતિ એટલી જ કાર્યક્રમની સફળતા।